ખેતી પાકોના ભાવમાં ઘટાડો ખેડૂત માટે માથાનો દુખાવો બન્યા છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેળાના વેસ્ટ થડમાંથી સદીઓ સુધી ટકી રહે તેવું કાગળ બનાવવાની સફળતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ કરેલા સંશોધનો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફાયદાના સોદા સાબિત થઈ રહ્યા છે, જેમાં મુખ્ય પાક ગણાતા શેરડી, ડાંગર અને કેળ જેવા પાકોમાં નવા સંશોધનો કારણે ખેડૂતોમાં સારી એવી આવક મેળવતા થયા છે. ત્યારે કેળાના વેસ્ટેજ થડને પણ ખેડૂતો રસ્તા પર ફેંકી દેતા હોય છે, હવે ખેડૂતોની આવક સાધન બન્યું છે. કેળની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માત્ર કેળાને વેચીને આવક કરતા હતા, હવે કેળાના થડમાંથી પણ વિવિધ બનાવટો બનાવવાનું સંશોધન કૃષિ યુનિવર્સિટીએ કર્યું છે, જેમાંથી ઝાડના થડમાંથી યાનના રેશા, કાગડી, બોર્ડ પેપર, પ્રવાહી ખાતર, જેલી ચોકલેટ જેવી વિવિધ બનાવટો બનાવવાનું યુનિવર્સિટીના પ્રયાસે સફળ થયો છે. કેળના થડમાંથી કુદરતીને અનમોલ દિનરૂપ પ્રવાહી નીકળતા કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રવાહી ખાતરમાં જ જરૂરી માત્રામાં પોષક તત્વોનો ઉમેરો કરતા પાકના ઉત્પાદન તેમજ ગુણવત્તા સાથે રાસાયણિક ખાતર કરતાં ઓછું ખર્ચાળ અને ઉત્તમ સાબિત થયું છે, જેના કારણે પ્રવાહી ખાતરની બોલબાલા વધી છે. પાકને અનુરૂપ માત્રામાં આ પ્રવાહી ખાતરથી અનેક ફાયદાઓ ખેડૂતને થયા છે, તેમજ ટપક પદ્ધતિમાં પણ આ ખાતર પાઇપ વડે ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે બગાડ પણ ઓછો થઈ શકે છે. આ વિશેષ શોધના કારણે ખાતર બનવાની કંપનીની સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીએ MOU કર્યા છે. જમીનમાંથી કેળના થડમાં આવેલ પ્રવાહી એ ભૂમિએ આપેલ કુદરતી ખાતર છે, જેમાં ખેતીને પોષણ આપે તેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે ખેડૂતને ઓછા ખર્ચે વધુ લાભ આપનારું ખાતર બન્યું છે. રાસાયણિક ખાતરોના ઉપયોગ કરતા ખેડૂતો 40% બચત કરી શકે તેવું પ્રવાહી ખાતર ખેડૂતો માટે ફાયદાકારક અને યુનિવર્સિટીને ગર્વ અપાવી રહ્યું છે. ત્યારે વહેલામાં વહેલી તકે બજારમાં મળતું થાય તે લેબોરેટરીમાંથી ખેડૂતોના ખેતર સુધી પહોંચે તે જરૂરી બન્યું છે. ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા લગભગ દર મહિને 10,000 લિટર જેટલું પ્રવાહી ખાતર બનાવવામાં આવે છે. આમ છતાં ભારતભરની જરૂરિયાતને પૂરી કરવા માટે એને ઇન્ટરનેશનલ પેટન્ટ કરાવીને ઔદ્યોગિક ધોરણે વિકસાવવા માટેના જુદા જુદા MOU કરવામાં આવેલા છે. આ MOU કરવા માટે ઔદ્યોગિક સાહસિકો 3.5 લાખ રૂપિયા ફી અને ટેક્સ ભરીને એના લાયસન્સ મેળવી તેનું વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી શકે કે જેથી ભારતભરમાં જુદા જુદા પાકોમાં એનો ઉપયોગ કરી શકાય એવું છે. જીગન આયોગનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી.